નંબર ટુ, જેમ સુખનું બલિદાન આપ્યું છે એમ તમારા મા બાપે તમારી પાછળ સમયનું બલિદાન આપ્યું છે કે નથી આપ્યું? અમે તો નાના હતા ત્યારે અમે સ્કૂલમાં જતા હતા, કેજીમાં ગયા, લેકિન મુજે યાદ નહીં કોઈ મુજે છોડને કો આવે, કોઈ મુજે લેને કો આવે. આપ જબ કેજી ઓર નર્સરી મેં ગયે, બતાઈએ કોણ આતા થા છોડને કો? કભી બેન મેં ભી જાતે હોગે, કભી ખુદ માં ભી છોડને કો આતી થી કે નહીં આતી? ઓર તીન બજે જબ કેજી મેં સે બહાર નિકલો, નર્સરી મેં સે બહાર નિકલો, મેં મહારાષ્ટ્ર મેં વિહાર કરકે જા રહા થા, એક ગાંવ કે નીચે મેં પાણી ઝાડ કે પેડ કે નીચે પાણી પી રહા, ચાર માં દસ કમે હું બેઠો ત્યારે કોઈ નહીં, અને ચાર વાગ્યા અને બધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈઓ ઘોડા લઈ લઈને આવી ગઈ. મેં કીધું અચાનક આટલા બધા લોકો ક્યાંથી આવ્યા? ત્યાં ખબર પડી સામેની ગલીમાં એક કેજી નર્સરીની સ્કૂલ, એમાંથી બધા જ હીરો નીકળ્યા. હા, એક બાજુ વોટર બેગ, બીજી બાજુ નાસ્તાના ડબ્બા, અને લઈને નીકળ્યા. અને મમ્મીઓએ પણ જેવો આવ્યો એટલે એ બે હાથમાં ત્યાં લઈ લીધું, પછી ઉચકી ઘોડા પર બેહાડી દીધો, અને 10 મિનિટમાં તો ફરા દાદા તાબડા તાબડા કરતા બતા રહા. મને થયું સારું, આપણે 40 વર્ષ વેલા જન્મી ગયા, આપણે જરા લેટ જન્મ્યા હોત તો આપણને પણ આવી વીઆઈપી ટ્રીટમેન્ટ પણ થયો. અમે નાના હતા, ગ્રુપમાં જતા હતા, ગ્રુપમાં આવતા હતા, કોઈ લેવા નતું આવતું, કોઈ છોડવા નતું આવતું. અરે તમને તો શું વીઆઈપી ટ્રીટમેન્ટ, ઘરે જાય એટલે પણ આમ બધું લઈ લે મમ્મી, ચાલ હાથ પગ ધોઈ લે, ચાલ બેટા બેઠ જા, એ દૂધ લાવ, એમાં શું લાવવાનું? હા, બોર્નવિટા પ્રોત્સાહન વેનિલા ફ્લેવર. કેટલો સમયનો ભોગ છે તમારા? अब ऐसा मत मानना कि वो अपने स्वार्थ से कर रहे थे, उनका कोई स्वार्थ नहीं था, सिर्फ आपके प्रति लगाव था. मेरा बेटा है उसके पीछे में जितना कर सको उतना कम, इन्हें समय नु बलिदान. पहलू बलिदान बोलो सुख, बीजू बलिदान समय, और तीसरा बलिदान संपत्ति नु बलिदान. અહીંયા કદાચ માં પડદાની પાછળ સંપત્તિ કોણ લાવે છે? કમાઈને કોણ લાવે છે? બાપ. તમે એમ મત માનજો કે જે બલિદાન આપે બધું માં આપે છે. બાપ છે ને પડદા પાછળનો હીરો, માં એક્ટર છે, બાપ ડાયરેક્ટર છે. રિઝલ્ટ લેવા કોણ ગયું? હવે બધું ઓનલાઈન આવે છે, પહેલા છે ને રિઝલ્ટ લેવા જવું પડતું હતું સ્કૂલમાં, એ કોણ જાય? પપ્પા, પપ્પા. અને રિઝલ્ટ આવે ને પછી આજુબાજુમાં રિઝલ્ટ લઈ બધે વાલી થવા કોણ જાય? પપ્પા. જોયું મારા પિન્ટુ ને 90 આવ્યા, જોયું મારા પિંકી ને મારા 92 આવ્યા. પેંડા બાપ લાવે છે, એને વેચવા માટે માં એક્ટર, વો પડદે કે આગે રહેગી, બાપ પીછે. અને એટલે જો જો નાની નાની તકલીફ આવે ત્યારે મોઢામાંથી કોઈ માં, બરાબર, કોઈ માં બહાર નીકળે, આજે ચપ્પલ નથી પહેર્યા, અને એક કાંટો વાગી જાય, કાંકરો વાગી જાય, કોઈ માં આમ થઈ જાય, અને તમે એક્ટિવા પર જતા હો અને સામેથી ટ્રક આવતી હોય ફૂલ સ્પીડમાં, ત્યારે મોઢામાંથી શું નીકળે? બાપ રે. કઈ સમજાણું? જિંદગી કે અંદર જબ છોટી સમસ્યા આવેગી માં કામ લગેગી, બડી સમસ્યા આવેગી તબ